ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવાર પછી કોરોના વાયરસનો પ્રકોપ ફરી શરૂ થઈ ગયો છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને સાવચેત રહેવા માટે સૂચના આપી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નાયબ કલેક્ટર યોગેશભાઈ ઠક્કર દ્વારા ગતરોજ ધાનેરા પ્રાંત કચેરી ખાતે મિટિંગો ધમધમી હતી. ધાનેરા તાલુકાના અલગ અલગ વિભાગના સરકારી કર્મચારી સાથે બેઠક યોજ્યા બાદ ધાનેરા વેપાર ધંધાના અલગ અલગ સંગઠનના વડા સાથે મિટિંગ કરી સરકારી ગાઈડલાઈનનું સખ્તાઈપૂર્વક પાલન થાય તે માટે કડક સૂચના આપવામાં આવી હતી. ધાનેરા પ્રાંત અધિકારી દ્વારા ધાનેરા વેપારીના એસોસિએશનનો પોતાની દુકાનો પર આવતા ગ્રાહકો તેમજ દુકાનના તમામ કર્મચારીઓએ માસ્ક સાથે સામાજિક અંતર જાળવી રાખે તે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. તો આ તરફ ધાનેરા તાલુકાના ગામડામાં લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગ કે પછી ધાર્મિક કાર્યક્રમમાં લોકો ઓછા આવે અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તે માટે ધાનેરા તાલુકા પંચાયતના કર્મચારીઓને કામગીરી સોંપાઈ હતી. તો આજે રવિવારના દિવસે હોવાથી ધાનેરા નગરપાલિકાના કર્મચારી દ્વારા ગુમાસ્તા દ્વારાનો કડક પડે અમલ કરાયો હતો, જેથી આજે ધાનેરાની બજારો બંધ રહી હતી અને જે દુકાનો ચાલુ હતી એ દુકાનો નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બંધ કરવામાં આવી હતી. આ જીવલેણ કોરોના વાયરસ સામે બચવા માટે માસ્ક અને સામાજિક અંતર એ જ કોરોનાની દવા છે. ધાનેરા નાયબ કલેક્ટરે પણ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ નાગરિકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે વિનંતી કરી છે. આજે તાલુકા કક્ષાએ દાંતીવાડા અને ધાનેરા તાલુકાના તાલુકા કન્ટેન કમિટીના જે સદસ્ય અધિકારીઓ છે તેમની સાથે પણ મિટિંગ કરવામાં આવેલ છે, વેપારી મંડળ સાથે પણ મિટિંગ કરવામાં આવેલ છે અને ગવર્નમેન્ટની કોવિડ બાબતની જે ગાઈડલાઇન્સ છે એનું કડક પાલન કરવા માટે કાર્યવાહી કરવા તમામને સૂચના આપવામાં આવેલ છે. વિશેષ જે દુકાનો છે, બજારો છે, ત્યાં ઘણા લોકો માસ્ક વગર જોવા મળે છે, તો માસ્ક બાબતે કાર્યવાહી સઘન રીતે થાય, તેની ચકાસણી થાય તે બાબતે ટીમો બનાવવામાં આવેલ છે અને આ ટીમો કાલથી બજારમાં ફરશે તથા તે અંગેની ચકાસણીની કામગીરી કરશે. તે ઉપરાંત સામાજિક અંતર પણ બધી જગ્યાએ યોગ્ય રીતે જળવાય તે અંગે પણ તમામને સૂચના આપવામાં આવેલ છે અને પોલીસ તલાટીઓ તથા અન્ય કર્મચારીઓ જાહેરમાં જે આ બાબતે સૂચનાઓનું પાલન થાય તે પાલન કરવા માટે ફરશે કાલથી. આ ઉપરાંત જે પ્રસંગોનો સમય છે તો પ્રસંગોમાં પણ ગવર્નમેન્ટની ગાઈડલાઈન્સનું બધા પાલન કરે એવી મારી સૌને નમ્ર અપીલ છે. આ જે સંક્રમણની ચેઇન છે એને આપણે સૌ સાથે મળીને રોકી અને જ્યાં સુધી વેક્સિન, અત્યારે તો માસ્ક એ જ વેક્સિન છે, માસ્ક અને સામાજિક અંતર બાબતે આપણે થોડા સભાન, વધુ સભાન બનીએ.